માંડવીના નાંગલપુર ગામે પરમ પૂજ્ય બ્રહ્મલીન શ્રી 1008 મહંત શ્રી કાલકાગીરીજી મહારાજની 19મી નિર્વાણ તિથિ ઉજવાઈ. માંડવીના નાંગલપુર ગામે આજે શિવશક્તિ હનુમાનજી મંદિરના પટાંગણમાં પરમ પૂજ્ય બ્રહ્મલીન શ્રી 1008 મહંત શ્રી કાલકાગીરીજી મહારાજની 19મી નિર્વાણ તિથિ ઉજવાઈ હતી. સમાધિ પૂજન, સંતવાણી, મહાપ્રસાદ, હોમ હવન, મહાઆરતી સહિતના કાર્યક્રમો યોજાયા હતા. પરમ પૂજ્ય શ્રી દિગંબર પ્રભાત ગિરિજી મહારાજ, શ્યામ ભારતી બાપુ સહિતના સંતો મહંતો ઉપસ્થિત રહ્યા હતા અને સંતવાણીમાં ભાગ લઈને ભાવિકગણને આશીર્વચનો આપ્યા હતા. સંતવાણીના કાર્યક્રમનું સંચાલન રમેશ જોશી, લોક સાહિત્યકારે કર્યું હતું. હરજીભાઈ ગઢવી, જીવરાજ ગઢવી, બાબુભાઈ પરમાર, નિવૃત્ત શિક્ષક વગેરે ભક્તગણો સેવામાં અગ્રેસર રહ્યા હતા. કચ્છના નામી કલાકારોએ સંતવાણી ભજનમાં પોતાની વાણી રજૂ કરી હતી. કેમેરામેન આરિફ ખલીફા સાથે સ્ટોરી બાય પરેશ જોશી, માસાપુરા ન્યૂઝ ચેનલ, માંડવી, મુંદ્રા, કચ્છ. પૂજ્ય શ્રી દિગંબર પ્રભાત ગિરિજી મહારાજ અને એની સાથે બધા આવતા સાધુ સંતો અને વધારે વધારે જે ભક્તો અહીંયા જોડાય છે અને કલાકારો પોતાનો નિઃસ્વાર્થ ભાવે અહીંયા સેવા આપે છે એ બધાનો ખૂબ ખૂબ આભાર અને વધુમાં વધુ જુવાનો જોડાય એવી અમારી અપેક્ષા છે. જય હનુમાનજી મહારાજ, જય. મંદિર નાગલપુરની અંદર જ્યારે આવા ધાર્મિક કાર્યક્રમો યોજાતા હોય છે તે એની અંદર બાપુના તમામ ભાવિક ભક્તો જે છે એ કોઈ તને મને ધને સર્વ રીતે અહીં સેવા આપે છે. છેક કાંકર બનાસકાંઠાથી પણ ભક્તો અહીં પધારે છે અને પોતાનો અમૂલ્ય એ સમયનું યોગદાન આપે છે અને તમામ યુવકોને પણ અહીં આકર્ષણ થાય એવી રીતના અહીં ધાર્મિક કાર્યક્રમો યોજાય છે. તો મારી બધાને એક નમ્ર વિનંતી છે કે આજના યુવાનો પણ આવા ભક્તિરસમાં ભળે અને આવી ધાર્મિક જગ્યાઓ પર જતા થાય અને જે કંઈ પણ સત્સંગ ભજન કીર્તન થાય એની અંદર સૌ કોઈ જોડાય અને તમામના અહીંથી આભારી છીએ. પૂજ્ય પ્રભાતગીરી બાપુ પોતે આટલું ભારે જયફોએ પણ આટલી ભારે જયમત ઉઠાવી રહ્યા છે કે સમાજની સેવા થાય, સમાજની અંદર સત્સંગ વધે અને સમાજના અંદરના દૂષણો દૂર થાય એ માટે એક જ્યારે પોતે મહેનત કરી રહ્યા છે. હરજીભાઈ ગઢવી, ડૉક્ટર ભરતભાઈ નાગલપુરના, અહીંથી મહેશભાઈ વગેરે બાપભાઈ બધા જ ખૂબ નામી અનામી કલાકારો પણ અહીં જોડાય છે. ભાવિક ભક્તો સૌ કોઈ પોતાનો અથાગ એ મહેનત કરી અને અહીં ફાળો આપે છે. સૌ કોઈનો ખૂબ ખૂબ અંતકરણપૂર્વકનો આભાર છે. સંતો મહંતોના ચરણોમાં વંદન છે. શ્રી શિવશક્તિ હનુમાનજી મહારાજની જય. જે કહેવાય અહંકાર ન હોય એવું વ્યક્તિત્વ છે, સરળ સ્વભાવ છે, એના કારણે ભક્તો અને બધા જે લોકો છે આકર્ષાય એટલે આવે છે અને બાપુના સાનિધ્યની અંદર મોજ માણે છે. શિવશક્તિમાન હનુમાનજી મહારાજની જી મહારાજ ના 19મી નિર્માણ તિથિ નિમિત્તે જે આ ભવ્ય કાર્યક્રમ થયો છે એમાં સંતવાણી અને ભોજન પ્રસાદ, સંતોના સમાગમ, તિથિ નિમિત્તે સંતોના આવવાનું થાય છે અને એ કાર્યક્રમ બહુ સારામાં સારા આજ 19 વર્ષથી હાલે છે. અને મોટામાં મોટી વસ્તુ શું છે કે યહાં હર મંગળવારે મહિનામાં એકવાર પ્રસાદ, ગૌશાલા, 15-20-25 ગાયો છે, પંખીઓના ચણ અને આ સૌ સેવા પૂજ્ય બાપુના મારફતે અને નાગલપુર ગામ અને માંડવી દ્વારા થાય છે. બહુ સરસ છે અને મોટા મોટી વસ્તુ આપના માધ્યમથી, માન્યુ ચેનલના માધ્યમથી એ એક જાહેરાત કરવાનો છે કે આપનો આજે હનુમાન મંદિર છે, શિવશક્તિ હનુમાન મંદિર, એનો જીર્ણોદ્ધાર થવાનો છે. તો તમામ જનતાથી અને સેવકોથી અનુરોધ છે કે એમના સહયોગ આપે અને ભવ્ય હનુમાનજીનું મંદિર બનાવે અને પૂજ્ય બાપુ જે શ્રી દિગંબર પ્રભાતગીરીજીનો છે એમનો સાથ સહકાર આપી અને ભવ્ય મંદિર બનાવવામાં સહયોગ આપે એ અમારો અભિલાષા અપેક્ષા છે. જય.